મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મદદનીસ તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા દિનેશ પટેલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। वर्ष 2022 માં દિનેશ પટેલ લુણાવાડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા ત્યારે દિનેશ પટેલ લુણાવાડા ટીડીઓની ખોટી સહયોગ કરીને ખોટા લેટર કાર્ડનો ઉપયોગ કરીને અધિકૃત પત્રો તૈયાર કરતો હોવાની ફરિયાદોને લઈ તેની અટકાયત કરવામાં આવી હતી। જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતમાં વર્ષ 2022 માં ફરજ બજાવતા અને ત્યારબાદ ખાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે મદદનીસ તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન લઈને દિનેશ પટેલ ફરજ બજાવતો હતો। દિનેશ પટેલ દ્વારા રાજકોટથી સરકારી લેખિત સામગ્રી વિડીયોની જાણ બાર લેટર ઉપર ખોટા સહી સિક્કા કરીને ખરીદતો હતો। રાજકોટથી મહેસૂલ રોજમેળ મેળવવા માટે આરોપી દિનેશ પટેલ દિન અધિકૃત રીતે તાલુકા વિકાસ અધિકારી લુણાવાડાનો અધિકૃત પત્ર ડુપ્લિકેટ બનાવીને તેનો ઉપયોગ કરતો હતો। રાજકોટ ખાતે આવેલ સરકારી મંત્રાલયને લેખન સામગ્રી ખાતેથી આરોપી દિનેશ પટેલ દ્વારા ઠગાઈ કરવાના બદ ઈરાદાથી શિક્ષણ ઉપકર 200 નંગ તથા જમીન મહેસૂલ રોજમેળ 500 નંગ ખરીદીને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે। આ બાબતે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણ દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દિનેશ પટેલ દ્વારા જે દિવસે અને જે તારીખે રાજકોટ ખાતેથી લેખિત સામગ્રી મેળવી તે દિવસે અને તે જ સમયે આરોપી દિનેશ પટેલ ખાનપુર તાલુકા પંચાયતમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે। તપાસ કરતો આરોપી દ્વારા ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને માંદગી બાબતે રજા મંજૂર કરાવી હોવાનું પણ જાણવા મળે છે। આ બાબત આંતરિક તપાસ કરવામાં આવે વે તો જાણવા મળેલી છે। ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપનાર મેડિકલ ઓફિસરના ગળામાં પણ ગાળીઓ ફસાય તેવી સંભાવના જણાઈ રહી છે। ત્યારે લુણાવાડા ટીડીઓએ આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરતો પોલીસ દ્વારા ખાનપુર તાલુકા પંચાયત ખાતેથી આરોપી દિનેશ પટેલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। देश दुनिया नी तमाम खबरो तमारी आंगणी ना टेरवे उठावो मोबाइल अने गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो अमारी CN24 न्यूज मोबाइल एप।